गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती अपने पार्ट 6 भीखूनो अभ्यास करी रहा छे। तो भीखू पाठनो ना लेखक कोण छे, बराबर याद छे तमने? हाँ, गौरीशंकर गोवर्धन राम जोशी। तो अपने आगळ ज्यारे पाठ समझूती मेळवीए ત્યારે પાછળનું ભૂલી નથી જવાનું, પાછળનું યાદ રાખવાનું છે, એટલે તમને હોમવર્કની અંદર હું પાઠનું વાંચન આપું છું। તો આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આજે આગળ શરૂ કરીએ। પેજ નંબર 35, અડધો પેરેગ્રાફ, આપણે બે પેરેગ્રાફ ભણી ચૂક્યા છીએ। આગળનો પેરેગ્રાફ છેલ્લે આપણે જોયું હતું ગઈકાલના વિડીયોની અંદર કે જે પેલો બાળક છે 10-12 વર્ષનો, એ મીઠાઈની દુકાન સામે જોતો હતો, એને મીઠાઈ ન મળી, આથી તેણે દ્રષ્ટિ તેની ખેંચી લીધી અને પોતાના ખિસ્સામાં જે પૈસા હતા એ લઈ અને આગળ ચાલ્યું। હવે આગળ જોઈએ। આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાડિયા જોખાવતો હતો। તેની પાસે 6 પૈસા હતા, 6 પૈસાના તેણે દાડિયા લીધા। દાડિયા એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચણા જે હોય એની જે બે ભાગ થાય એને દાડિયા કહેવાય। તો દાડિયા ચોખાવતો હતો, અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા। અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, બરાબર? ઉદ્ગાર ચિહ્ન અહીં વપરાયું છે। તો લેખકને આશ્ચર્ય થાય છે કે આ બાળકને દાડિયા જોખાવતો જોવે છે, ખાતો નથી જોતા, જોખાવતો જોવે છે, અને અચાનક પેલી સ્ત્રીના જે 3 વાર બોલાયેલા શબ્દો હતા એ યાદ આવ્યા કે અરે પેલી દરવાજાની સાંકડી નેળમાં જે કુટુંબ સડતું હતું એટલે કે ગરીબીમાં સપડાયેલું બેઠું હતું, આ છોકરો એનો સ્તંભ હશે। સ્તંભ એટલે કે થાંભલો, જેમ ઘરનો થાંભલો હોય છે એ ઘરની મજબૂતાઈનું કામ કરે છે, ઘરને ટકાવી રાખવાનું। આપણા ઘરના સ્તંભ એ આપણા પિતા છે, તો આ ઘરનો સ્તંભ આ બાળક હશે 10-12 વર્ષનું। કારણ કે જ્યારે તેમણે લેખકે પૈસા આપ્યા હતા ત્યારે પેલું બાળક બોલ્યું હતું કે માં કંઈ ખાવાનું છે, ત્યારે પેલી સ્ત્રી શું બોલી હતી કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે। તો તરત લેખકને આ શબ્દો યાદ આવે છે કે એ ગરીબ કુટુંબનો આ બાળક સ્તંભ હશે, આજ એનું ભરણ પોષણ કરતો હશે, એવો એક વિચાર એમને આવે છે। કદાચ શું એમ જ હશે, સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું, ચિત્રું એટલે કે એક કપડું પાથરી, તેમાં એ દાડિયા બાંધી રહ્યો હતો। એની પાસે જે કપડું હતું ચિત્રું એની અંદર એ દાડિયા બાંધી રહ્યો હતો। તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી, એક મુઠ્ઠી દાડિયા તેમાંથી લીધા। દાડિયા વજનમાં હલકા હોય તેથી તે 6 પૈસામાં વધારે દાડિયા આવી શકે। તો તેણે એક મુઠ્ઠીમાં તે દાડિયા ભર્યા। વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું। એ જે ત્યાં બેઠો હશે ત્યાં વીજળીનો પ્રકાશ પડી રહ્યો હતો, તો લાઇટ હશે ત્યાં, તો એ લાઇટના પ્રકાશની અંદર એ મુઠ્ઠીને અધ્ધર જતી જોઈ। મુઠ્ઠીવાળી અને આપણે ઉપરથી જો મોઢામાં નાખવા જઈએ તો એ મુઠ્ઠીને આપણે શું કરવી પડે, મોઢા સુધી લઈ જવી પડે। તો મુઠ્ઠીને અધ્ધર જતી લેખકે જોઈ અને એને ઝડપી લેવા એનું મોં પહોળું થતું જોયું। આપણે કોઈ વસ્તુ ઉપર મોઢે હાથમાં લીધી હોય મુઠ્ઠીમાં અને આપણે મોઢામાં મૂકવા જઈએ તો મોંને શું કરવું પડે, પહોળું કરવું પડે, તો મોં પહોળું થતું દેખાયું। આગળ જોઈએ। મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું, તેનું વદન કરમાઈ ગયું હતું। લેખકે જોયું કે એણે મુઠ્ઠીમાં દાડિયા લીધા, મોં પોળું કર્યું, હાથ ઊંચો કર્યો, પણ પછી તરત જ જોયું કે ભિખારીનું મોં શું થઈ ગયું, બંધ થઈ ગયું અને મોં નીચે આવી ગયું, તેનું વદન કરમાઈ ગયું હતું। વદન કરમાઈ જવું એટલે દુઃખી થઈ જવું, નિરાશ થઈ જવું, ને તેણે ભરેલી દાડિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી। એની જે દાડિયાની મુઠ્ઠી હતી એમને એમ ક્યાં પેસી ગઈ, ચિત્રામાં પાછી પેસી ગઈ। એટલે અહીં કહેવાનો મતલબ છે કે પેલા બાળકે જે મુઠ્ઠીમાં દાડિયા લીધા હતા ખાવા માટે, તો
તો તેણે ખાધા નહીં અને પાછા પેલા કપડાની અંદર મૂકી દીધા. ભૂખનું દુઃખ ગળી જઈને, ભૂખનું દુઃખ ગળી જવું એટલે શું કરવું? એ ભૂખને સહન કરવી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યું. ચિથરાને પાછો એણે બંધ કરી દીધો અને એ ત્રણ દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? બરાબર, લેખક સતત એની પાછળ જઈ રહ્યા હતા અને નજર રાખી રહ્યા હતા. પેલા બાળકે દાળિયા લઈ અને ત્રણ દરવાજા તરફ ચાલ્યો, પેલી સ્ત્રી પાસે પહોંચ્યો અને છોકરાઓ અને જે ભાઈઓ હતા બધાએ ભાંડુઓ એને વળગી પડ્યા અને સ્ત્રીએ એની ફાટેલ તૂટેલ ગોદડી પર બેસાડીને પહેલું તો એ જ પૂછ્યું કે બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. લેખકના શરીરમાંથી ટાઢની ચમકારી પસાર થવી એટલે કે ધ્રુજારી આવી જવી. કારણ કે ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ દરેક બાળક માટે એની માં ચિંતિત જ હોય છે. તો એને માને ચિંતા એના માટે હતી કે બેટા તું બહાર આટલો ટાઈમ ફરે છે, તે કંઈ ખાધું? હા માં, તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. તો પેલું બાળક બોલે છે, એ છોકરો કહે છે કે મેં તો બહુ દાળિયા ખાધા, બહુ પાણી પીધું અને હવે પાછો આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણ હતો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ના, ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. બરાબર, એ બાળક કહે છે કે એની માતા પૂછે છે કે અત્યાર સુધી ક્યાં રોકાયો હતો તું? તો એ કહે છે કે માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી. હે? એની માતા આશ્ચર્યચકિત થઈ જાય છે. હે? હા માં, આવો જવાબ પેલો 10-12 વર્ષનો બાળક આપે છે. જોઈએ પેજ નંબર 36 આગળનું. પેલા જે બાળકો હોય છે એ સાંભળે છે કે એ જલેબી ખાઈને આવ્યો છે, તો બોલતા બોલતા આવે છે, અમારો ભાગ અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. માત્ર જલેબીનું નામ સાંભળતા એ બધા બાળકો અમારો ભાગ કરીને કૂદી પડ્યા. છોકરો શરમિંદો થઈ ગયો અને શરમ આવી ગઈ, કારણ કે એણે ખાલી જલેબીનું નામ લીધું હતું, જલેબી લાવ્યો ન હતું. માએ તેને તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. માએ તેની સામે કેવી રીતના જોયું? પહેલાં ઠપકાથી ને પછી સંતોષથી. તો આ માના બંને સ્વરૂપ છે. પહેલાં ઠપકાથી જોયું. શા માટે ઠપકાથી જોયું? કારણ કે તે કહેવા માંગે છે તો કે તું એકલો જલેબી કેવી રીતે ખાઈને આવ્યો, તારા ભાઈ ભાંડુ હતા તો. અને સંતોષથી કેમ? કે એક બાળક તો મારું ભૂખ્યું નથી, એનું તો પેટ ભરાયેલું છે. આમ એને સંતોષથી જોયું. આમ માનું હૃદય કેટલું કોમળ હોય છે એ અહીં જોવા મળે છે. બેટા એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડુંક રાખીએ. એની માતા કહે છે કે આવું કંઈક હોય તો પોતાના ભાઈઓ માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાળ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? એ કહે છે કે તું તો મોટો છે, જો તું પાલન પોષણ કરીશ તો જ આ મોટા થાય એમ છે. આ દાળિયા ક્યાંથી લાવ્યો? દાળિયા કેવી રીતે લાવ્યો? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને? હા. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6. એમ બોલતા બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. બરફ સાર્યો, બરફ સારવો એટલે બરફની જે પાટ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી આવી. તો એ કે બરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂક્યો, તેના 10 પૈસા આવ્યા હતા. તો એની માતા પૂછે છે કેટલા પૈસાના દાળિયા લાવ્યો? તો કે 6. એમ બોલતા બોલતા છેવટે એણે કહી દીધું 10. હવે આગળ જોઈએ. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બરાબર, અહીં વાક્ય અધૂરું અપૂર્ણ છે. આના જીવન એટલે આ 10-12 વર્ષના બાળકના જીવનને જરાક ટેકો આપ્યો હોય. એટલે આપણે જે સામાન્ય ખર્ચા કરીએ છીએ, વિલાસી ખર્ચા કરીએ છીએ, એની જગ્યાએ જો આ બાળક જેવા વ્યક્તિ હોય એને આપણે થોડી મદદ કરી હોય તો એને 1-2 ટંકનું જમવાનું સારી રીતે મળી શકે. કોઈ બાળકોને કોઈ સ્ત્રીને ભૂખ્યા સૂવું પડે નહીં, એવું અહીં લેખકનો કહેવાનો હેતુ છે કે આવા વ્યક્તિને આપણે જો મદદ કરી હોય તો એને ભીખ પણ ના માંગવી પડે અને એનું
બે ટંકનું જમવાનું કપડાં આ સારી રીતે પૂરું પાડી શકે. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. બરાબર, ઘણીવાર આપણે શું કરીએ છીએ કે બધા જ ભિખારી છે ને બધા જ શું કરે છે, માંગે છે, આવું કહી અને આપણે ઉપદેશ આપીએ છીએ. પણ આપણે એની હકીકત જાણતા નથી કે શા કારણે ભીખ માંગે છે. પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો, એને મદદ. બરાબર, વાક્ય અહીં પણ અધૂરું છે. તો આ છોકરાએ શું કર્યું, પોતાના ભાઈઓ માટે જલેબી પણ જતી કરી. જલેબી જો એની પાસે પૈસા હતા 6 પૈસા, તો એના દાળિયા લીધા, એની જગ્યાએ જલેબી લઈ અને ત્યાંને ત્યાં ખાઈ શકત. પણ એણે એવું કર્યું નહીં, જલેબી ન ખાધી, જતી કરી, દાળિયા ખાવા માટે મોં ઊંચું કર્યું, હાથ લીધો, હાથમાં લીધા પણ પાછા મૂકી દીધા. કારણ કે જો એ ખાય તો પોતાના નાના ભાંડુઓને શું ખવડાવે એમ વિચારી તેણે એ પણ ન ખાધા અને ખોટું પણ બોલ્યો, હું જલેબી ખાઈને આવ્યો છું, દાળિયા ખાઈને આવ્યો છું. જો એને મદદ કરી હોય તો એને ભૂખ્યા રહેવું પડે નહીં. તો એમ લેખક અહીં કહેવા માંગે છે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. લેખકનો હાથ પાછો શું થયો, એમના સ્વભાવના લીધે પાછો ખિસ્સામાં ગયો. પણ સવારે એમની પાસે કેટલા પૈસા હતા, માત્ર જે પૈસા હતા એણે ગરીબને આપી દીધા હતા, ગરીબ સ્ત્રીને. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી, મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. બરાબર, લેખક અમદાવાદ શહેરમાં રહેતા હતા, તો એમણે ધોબીઘાટની અંદર કપડાં ધોવા આપ્યા હતા. આથી સાબરમતી નદી જે અમદાવાદમાં સ્થિત છે એની ઝીણી રેતી એમાં ચોંટેલી હતી. લેખકે જેવો હાથ નાખ્યો, ખિસ્સામાં પૈસા ન હતા, ખાલી રેતી જ એને હાથ સાથે ચોંટી અને લેખકને હોટલ અને સિનેમા બીજી વખત સંભાળ્યા. સંભાળવું એટલે કે યાદ કરવું. શા માટે, કારણ કે હોટલની અંદર એમના 9 આના જતા રહ્યા હતા અને સિનેમાએ એમના 6:15 આના લઈ લીધા હતા. બરાબર, તો આ રીતે 9 આના અને 6:15 આના એમના વપરાઈ ગયા હતા. તો આજે બીજી વખત એમણે યાદ કર્યું કે 9 આના સિનેમા અને 6:15 આના હોટલ, એ બંનેનો જો ન વપરાયા હોત તો આ બાળકને હું મદદ કરી શકત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? એકદમ નજીક જઈને લેખકે પૂછ્યું કે છોકરા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો, કારણ કે બાળકે લેખકને પહેલી જ વાર જોયા હતા, આથી એને એમના પર વિશ્વાસ ન હતો, એટલે અવિશ્વાસ ભરી નજરે એ લેખકની તરફ જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈ ને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. બરાબર, ખૂબ જ પ્રેમથી એનો હાથ હાથમાં લઈને કહ્યું લેખકે, માર્મિક રીતે કહ્યું કે છોકરા તે જલેબી ખાધી એ પણ મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયા, પણ તારું નામ તો બોલ. બરાબર, આમાં હકીકતમાં શું હતું કે બાળક ખોટું બોલ્યો હતો. શા માટે? કે પોતાના કુટુંબને એ બધું આપી શકે દાળિયા અને એ લોકો ધરાઈને ખાઈ શકે. એ પોતાના ભાઈ ભાંડુને માતાને ધરાઈને ખવડાવવા માટે તેણે ખાધું ન હતું, પણ ખોટું બોલ્યો હતો. હવે પોતાની આ ચોરી પકડાઈ ગઈ છે, પોતાની વાત કડાઈ ગઈ જાણીને, કડાઈ ગઈ એટલે કોઈ જાણી ગયું છે એમ સમજી એણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું. એને ખબર પડી ગઈ કે મેં આજે હું ખોટું બોલ્યો છું, આ વ્યક્તિ મારી પાછળને પાછળ છે અને એમણે મને જોઈ લીધો છે કે મેં દાળિયા પણ નથી ખાધા, જલેબી પણ નથી ખાધી અને મા સામે ખોટું બોલી અને હું કહી રહ્યો છું કે ભાઈ મેં ખાઈ લીધું છે ધરાઈને, એ આ વ્યક્તિ જાણે છે. એટલે એણે જરાક મોં મલકાવ્યું ને નીચું જોઈ બોલ્યું, મારું નામ ભીખું સાહેબ. અને બાળક છેલ્લે બોલે છે કે મારું નામ શું છે? ભીખું છે. બરાબર, એટલે બાળકને સમજ પડી ગઈ કે આ વ્યક્તિ સતત મારું નિરીક્ષણ કરી રહ્યો છે, એને ખબર છે કે મેં ખાધું નથી. છતાં પણ એણે એના કુટુંબ માટે પોતાની ભૂખને શું કર્યું, ગળી ગયો, ભૂખને જતી કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ પૂરો થાય છે. તમને આ પાઠ એક આપણી સંવેદનાઓને જગાડી દે છે એવો આ પાઠ છે.
કે લોકો જ્યારે ખરેખર ગરીબીમાં હોય છે ત્યારે તેમના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવતી હોય છે, તો ભગવાન એ બધાને એ સહન કરવાની શક્તિ આપે અને આપણને ક્યારેય કોઈ મુશ્કેલી ન પડે તે માટે આપણે અહીં પ્રાર્થના કરીએ ભગવાનને. અને બીજું કે અહીં આ પાઠને તમે વારંવાર વાંચો, અહીં વિરામચિહ્નો પણ ખૂબ છે, પાઠનો સમજૂતી પણ ખૂબ જ સરસ છે, તો પાઠને સમજો અને આ પાઠની નીચે આપેલી જે શબ્દ સમજૂતી છે એ CWની નોટમાં અવશ્ય લખવાની રહેશે. તો હવે આપણે શબ્દ સમજૂતી તમે લખી દેશો. આ પાઠ અહીં આપણો પાઠ 6 સમજૂતી પૂર્ણ થાય છે. આજના દિવસ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.